પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અભયારણ્ય વિસ્તારમાં સાદડા જંગલમાં વડોદરાના વન્ય પ્રાણી વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અભયારણ્ય વિસ્તારમાં ઇકો ટુરિઝમ ધનપરી નજીકમાં દીપડા માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવ્યું. દીપડા માટે 39 લાખ કરતાં વધુના ખર્ચે બનાવેલ દીપડા રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં સંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંક દેસાઈ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જંગલ વિસ્તારમાં આવેલા સારડા જંગલ વિસ્તારમાં દીપડાએ રેસ્ક્યુ સેન્ટરમાં વન્ય પ્રાણીઓની ઈજા અને બીમારી નિવારણ કરી દીપડાને નૈસર્ગિક વાતાવરણ પૂરું પાડવું અને માનવ અને વન્ય પ્રાણી ઘર્ષણ નિવારણ હેતુ રેસ્ક્યુ સેન્ટર ઊભું કરાયું. ક્યારેક દીપડાને બંધન વ્યવસ્થામાં રાખવા જાહેર જનતા માટે વૈજ્ઞાનિક ઢબે દીપડા પ્રત્યે લાગણી કેળવવાના અભ્યાસ માટે જરૂરી તથા વૈજ્ઞાનિક સંશોધનો ઢબે જાંબુગોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવ્યું. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.